नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेनु स्वागत छे एनसीईआरटी सॉल्यूशंस चैनल पर। तो गण सिद्धांत प्रकरण एक गण एमां आपणे आगळ जईए छे। गणने दर्शावानी आपणे जुदी जुदी बे रीत जोई थी, यादीनी रीत अने गुणधर्मनी रीत। हवे आपणे गणने आकृतिनी मददथी दर्शावीशुं। ए आकृति जॉन वेन नामना गणितशास्त्रीए वात करेली। शरूआत तो जॉनना नाम परथी, जॉन वेन एना परथी आपणे आकૃતિઓને નામ આપ્યું છે વેન આકૃતિઓ। તો વેન આકૃતિઓ શું છે એ આપણે જોઈ લઈએ। ગણને આકૃતિની મદદથી દર્શાવવામાં આવે છે। આ આકૃતિઓને વેન આકૃતિ કહે છે। તો ધારો કે આપણી પાસે સાર્વત્રિક ગણ એટલે શું, આપણે શીખી ગયા બધા જ ગણોની કોઈ એક ગણના સંદર્ભમાં વાત કરતા હોઈએ તો બધા જ ગણો જે ગણના ઉપગણ છે એ મેઇન ગણને આપણે સાર્વત્રિક ગણ કહે છે। તો સાર્વત્રિક ગણને આપણે લંબચોરસમાં દર્શાવીશું આ રીતે। ધારો કે હું સાર્વત્રિક ગણ યુ બરાબર લઈ લઉં, एक बी त्रण चार पांच छ सात आठ नौ दस। तो हवे मारे दस घटक आमां बतावना, पण एना हुं उपगणो लईश। धारो के गण ए लई लो, बीजो गण बी लई लो। तो हवे सार्वत्रिक गणना उपगणो छे एने आपणे चौरस अथवा त्रिकोण गमे ते आनी अंदर बतावना, कारण के यू ना उपगणो छे। तो धारो के हूँ गण ए लई लो, तो गण ए ना घटको, हवे घटको ने आपणे तबका वाळी दर्शावीशुं। एक एक बी त्रण चार पांच। तो जो गण ए ना बधा घटको आवी गया तो गण ए आपणो आ छे। हवे गण बी ना घटको मां त्रण चार पांच सात अने नौ छे। तो त्रण चार अने पांच ए बन्ने मां सामान्य छे, तो ए बन्ने मां लेवाना छे, एटले गण बी आपणे आ रीते लेशुं। तो हवे गण बी ना जुओ, त्रण चार पांच घटको आवी गया, कोण रह्या सात अने नौ। तो आ थई गयुं गणनुं आकृति द्वारा निरूपण, आकृति द्वारा गणने दर्शावानी रीत। आवी आकृतिने आपणे शुं कहे छे, वेन आकृति, जॉन वेन नामना गणितशास्त्री आपी हती। तो सार्वत्रिक गण ने आपणे यू वडे चौरस के लंबचोरस में दर्शावीशुं, एना उपगणों ए बी सी ने अंदर वर्तुळ के त्रिकोण वडे दर्शावीशुं। गण ना जे घटको छे एने आपणे आ रीते टपका वडे दर्शावीशुं। हवे तमे जुओ के आपणे यू माथी वन आवी गयो, टू आवी गयो, थ्री आवी गयो, फोर आवी गयो, फाइव आवी गयो, सिक्स नथी आव्या, सेवन आव्या अने नाइन आव्या। तो सिक्स एट ने टेन त्रण घटक रहा, तो बाकी ना घटक यू मां तो छे एटले बार आपणे गमे त्यां लखी सकीए। तमे अहींया सिक्स लखी सको, पछी आपणी पासे बाकी रह्या छे एट टेन। तो बाकी ना घटको छे ए बार आवशे। तो विदर्शावकाश यू ना, सॉरी सार्वत्रिक गण यू ना बधा ज घटको आवी गया जे चौरस नी अंदर छे। तो आ गणने दर्शावानी रीत थई। આની મદદથી આપણે એપ્લિકેશન બેઝ દાખલાઓ જોઈશું તો એ બહુ સરળતાથી સમજાવી શકાય, માટે આપણે આ રીતનો વધારે ઉપયોગ કરીએ છીએ। હવે આપણે જેવી રીતે સંખ્યાઓ વચ્ચે ક્રિયાઓ કરવાથી આપણે જુદી જુદી સંખ્યાઓ મળે, દાખલા તરીકે વાસ્તવિક સંખ્યાઓ પર આપણે જુદી જુદી ગાણિતિક ક્રિયાઓ કરીએ છીએ, બે સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર। દાખલા તરીકે તમે જુઓ બે અને ત્રણ, હું પ્રાકૃતિક સંખ્યા લો એન માં, એમના વચ્ચે સરવાળો કરું તો બે વત્તા ત્રણ એટલે પાંચ પાછા એન માં આવે છે, પણ બે માંથી ત્રણ ને જો બાદ કરું તો માઇનસ વન થાય જે એન માં આવતા નથી। તો સંખ્યાઓ પર ક્રિયા કરવાથી નવી સંખ્યા મળે છે। એ જો જે ગણમાંથી ઘટકો લીધા હોય એ જ ગણમાં આવે તો એમ કહેવાય કે n એ સરવાળા વિશે સંવૃત છે, પણ જો
એન માંથી બે ઘટકો લીધા હોય અને પાછા એના પર પ્રક્રિયા, કઈ પ્રક્રિયા કરી છે, હવે આપણે માઇનસ ની કરીએ છીએ તો તફાવત લઈએ તો માઇનસ વન મળે, જે એન માં નથી તો એમ કહેવાય કે એન એ બાદબાકી વિશે સંવૃત નથી. આવી જ રીતે ધારો કે હું ગુણાકાર કરું તો 2 × 3 એટલે 6, જે એન માં આવેલા છે તો એમ કહી શકાય કે ગણ એન એ ગુણાકાર વિશે સંવૃત છે. હવે ભાગાકાર લઈએ તો 2/3 એટલે 2/3 એન માં આવતા નથી, માટે કહેવાય એન એ ભાગાકાર વિશે સંવૃત નથી. તો આ રીતે સંવૃત હોવું એટલે શું, તમને ખ્યાલ આવી ગયો? તો આપણે ગણના કોઈ પણ 2 ઘટકો વચ્ચે સંખ્યાઓની વાત કરીએ છીએ. પેલા ગણના ઘટકો આપણે ગણ કયો છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એન. તો જુદી જુદી ક્રિયાઓ કરીએ તો તમને પરિણામી જે ઘટક મળે છે એ આપણા મૂળ ગણમાં આવે અથવા ન પણ આવે, જો એના પર પ્રક્રિયા કર્યા પછી એ ગણમાં આવે તો એમ કહેવાય કે આપેલો ગણ એ આપેલી ક્રિયા વિશે સંવૃત છે. આવી જ રીતે જેવી રીતે આપણે સંખ્યાઓ પર પ્રક્રિયા કરીએ છીએ એવી રીતે 2 ગણ વચ્ચે પણ પ્રક્રિયા કરી શકાય, અને ગણ વચ્ચેની પ્રક્રિયાઓ જુદી જુદી છે એનો આપણે અભ્યાસ કરીએ. બીજું, સંખ્યાઓમાં પણ આપણે ગુણધર્મો જોયા, બરાબર? દાખલા તરીકે તમે જુઓ 2 વત્તા 3 લખો, 3 વત્તા 2 લખો, તો આપણે કહીએ છીએ કે સરવાળો સમક્રમી છે. ગુણાકાર માટે પણ જુઓ, તમે 2 × 3 લખો કે 3 × 2 લખો તો ગુણાકાર સમક્રમી છે. તો આવા સંખ્યાઓના જેવા ગુણધર્મો છે એવી જ બધી પ્રક્રિયા, એવા જ ગુણધર્મનું પાલન ગણમાં થાય છે કે નહીં? જુદા જુદા ગણ લઈએ અને એમના પર પ્રક્રિયા કરીએ પણ ગણો વચ્ચે આવી પ્રક્રિયા નથી. સંખ્યાઓ માટે આપણી પાસે મેઇન 4 પ્રક્રિયા છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ગણ માટેની જે પ્રક્રિયાઓ છે એને આપણે જુદું નામ આપ્યું છે. તો હવે આપણે એનો અભ્યાસ કરીએ. તો પહેલી પ્રક્રિયા છે યોગ ક્રિયા. યોગ ક્રિયા અથવા તો યોગ ગણ. તો આપણે પહેલા આનો અભ્યાસ કરીએ. તો આપણે લખીએ 2 ગણ એ અને બી માટે, જ્યાં એ અને બી સામાથી લેવાના છે યુ ના ઉપગણ, એટલે યુ ના ઘાત ગણ પાવર સેટ ઓફ યુ માં હોય, બરાબર? જો ગણ એ માં હોય અથવા ગણ બી માં હોય, બંને માં હોય તેવા ઘટકો એક જ વખત લેતા, શું કરીએ છીએ? ગણ એ માં હોય અથવા ગણ બી માં હોય, બંને માં હોય એવા એક જ લેવાના, લેતા મળતા ગણને એ અને બી નો યોગ ગણ કહે છે. એ અને બી ના યોગ ગણને એ યોગ બી વડે દર્શાવાય છે. તો જુઓ એ યોગ બી એટલે શું, અને આ યોગ ક્રિયા મેળવવાની, આ યોગ ગણ મેળવવાની ક્રિયાને યોગ ક્રિયા કહેવાય, બરાબર? તો દાખલા તરીકે આપણે સંકેત શું છે, એ અને બી ના યોગ ગણને આપણે શું વાંચીશું, એ યોગ બી, આ યુ લેવાય વચ્ચે. આપણે એક ઉદાહરણ લઈ લઈએ, દાખલા તરીકે એ બરાબર 1 2 3 4, બી બરાબર 2 4 6 8 લેતા. હવે મારે જોઈએ છે એ યોગ બી. તો એ યોગ બી એટલે શું લેવાનું, ગણ એ માં હોય બધા લઈ લેવાના અથવા ગણ બી માં હોય બધા લઈ લેવાના, પણ જો બંને માં હોય તો એવા ઘટક એક જ વખત લખવાના. ટૂંકમાં સાદી ભાષામાં કહી શકીએ કે યોગ એટલે પાઉં પાડી, બધું મિક્સ કરી દેવાનું,
બરાબર, પાઉંભાજીમાં કેવું આપણે પાંચ છ વસ્તુ બધી મૂકી દઈએ છીએ, અથવા મિક્સ સબ્જી, એમાં એકની એક વસ્તુ પાછી રિપીટ નહીં કરવાની. તો આના બધા ઘટકો લખી દો, 1 2 3 4. હવે જુઓ 2 આવી ગયા છે તો બીજી વખત નહીં લખવાના, 4 આવી ગયા છે તો નહીં લખીએ, બાકી રહ્યા 6 અને 8. તો આ રીતે એ અને બી નો યોગગણ મળે. તો યોગગણ કેવી રીતે મળે તમને ખ્યાલ આવી ગયો. હવે તમે જુઓ જોઈએ આના પરથી, ધારો કે આની આપણે આકૃતિ દોરવી છે, વેન આકૃતિ. તો વેન આકૃતિમાં શું થશે જુઓ જોઈએ, આ નિદર્શાવકાશ યુ છે, ગણ એ ના ઘટકો લઈ લો, ગણ બી ના ઘટકો, કારણ કે બંનેમાં કંઈક સામાન્ય હશે, બરાબર, એટલે આપણે આ રીતે લઈએ છીએ. હવે ગણ એ ના બંનેમાં જે સામાન્ય હોય ને એ ઘટકોને આપણે અહીંયા લખીશું. જુઓ શું છે સામાન્ય, 2 છે અને 4 છે. તો ગણ એ ના ઘટકોમાં 1 પછી 2 સામાન્ય છે, બંનેમાં આવે છે એટલે આપણે અહીંયા મૂકી દઈએ, પછી 3 4 બંને માં આવે છે એટલે અહીંયા મૂકી દો. હવે ગણ બી ના ઘટકો લખો તો 6 અને 8. તો એ યોગ બી એટલે આ બધા જ ઘટકો લઈ લેવાના. જુઓ આ જે રેખાંકિત ભાગ છે ને એ શું થઈ ગયો, એ યોગ બી. અને તમે જુઓ એ યોગ બી માં બધા આવી ગયા, 1 2 3 4 6 8. બીજી એક મહત્વની વાત છે કે કોઈ પણ ગણ એ યોગ બી નો ઉપગણ થાય. જુઓ ઉપગણ ક્યારે કહેવાય યાદ કરો, ગણ એ ના બધા ઘટકો આમાં આવેલા હોવા જોઈએ. તો જો જે ગણ એ ના બધા ઘટકો એ યોગ બી માં છે કે નહીં, આવી જ રીતે બી છે એ પણ એ યોગ બી નો ઉપગણ થાય. બી ના બધા ઘટકો જુઓ 2 4 6 8 છે, બરાબર. તો આવા યોગ ક્રિયાના ગુણધર્મ છે. યોગની આપણે આકૃતિ જોઈ. બીજી એક વાત કે ધારો કે આપણે એ અને બી નો યોગગણ લઈએ તો આ 1 2 3 4 બધા સાર્વત્રિક ગણ તરીકે આપણે n લઈએ તો એ યોગ બી પણ n માં જ આવે છે. માટે એ યોગ બી છે ને એ પણ પાવર સેટ ઓફ યુ નો ઉપગણ થાય. એટલે કે આ યોગ ક્રિયા કરો તો જે નવો ગણ મળે છે એ પણ યુ ના ઘાતગણ નો ઉપગણ થાય. માટે સરવાળા વિશે સોરી યોગ ક્રિયા વિશે સંવૃત છે એમ કહેવાય. પછી આપણે એ યોગ બી લીધું એના બદલે બી યોગ એ લઈએ તો બી અને એ ના ભેગા કરો. ચાલો પેલા આ લખીએ 2 4 6 8. હવે જુઓ જોઈએ 2 1 નથી આવ્યો એટલે લખી દો, 2 આવી ગયો છે, 3 નથી આવ્યો લખો, 4 આવી ગયો છે, બરાબર. તો બધા જ આવી ગયા. જુઓ જોઈએ હવે એ યોગ બી માં 1 2 3 4 1 2 3 4 પછી 6 અને 8. તો એ યોગ બી અને બી યોગ એ બંને કેવા થઈ ગયા, સરખા. એનો મતલબ એ કે યોગ ક્રિયા સમક્રમી છે. તો આવા કેટલાક ગુણધર્મોનું આપણે લિસ્ટ બનાવીએ તો આ ઉદાહરણ આપણે રહેવા દઈએ છે. અને યોગ ક્રિયા માટેની આકૃતિ તમને ખ્યાલ આવી ગયો. હવે યોગ ક્રિયાના ગુણધર્મો લખીએ. અચ્છા આ જ વસ્તુને આપણે સંકેતમાં પણ લખી શકીએ. અને ટૂંકમાં આ રીતે લખો, એ યોગ બી ઇક્વલ ટુ એવા બધા એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી, એ માં હોય અથવા બી માં હોય તેવા તમામ ઘટકોનો ગણ. તો યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો છે, ધારો કે આપણે 3 ઘટકો ગણ લઈએ એ બી સી, સાના છે સાર્વત્રિક ગણ યુ ના ઉપગણો છે એટલે પાવર સેટ ઓફ યુ માં આવે છે. તો પેલો ગુણધર્મ જેને આપણે સંવૃતતાનો ગુણધર્મ કહીએ છીએ, તો એ યોગ બી છે એ પણ પાવર સેટ ઓફ યુ માં આવે. પછી બીજો છે ક્રમનો નિયમ, એટલે એ અને બી નો યોગ ગણ લો કે બી અને એ નો યોગ ગણ લો, બંને સરખા થાય. એ જ રીતે જૂથનો નિયમ, એ અને બી નો યોગ ગણ લઈ એની સાથે સી ને યોગ ગણ લો, અથવા બી અને સી નો યોગ ગણ લઈ એની સાથે એ નો યોગ ગણ લો,
આવી જ રીતે યોગ ક્રિયા માટે એકમ ઘટક એ યોગ ફા બરાબર શું થાય? ખાલી ગણમાં તો કોઈ ઘટક નથી એટલે આમાં તમે યોગ લો તો એનો એ જ ગણ મળશે. આવી જ રીતે એ યોગ યુ સાર્વત્રિક ગણ સાથે એનો યોગ ગણ લો તો જે યોગ ગણમાં જે મોટો ગણ હોય એ આવે. તો આવા હજુ પણ કેટલાક ગુણધર્મો છે. એ યોગ એ ગણ નો પોતાની સાથે યોગ ગણ લો તો પોતે પોતે જ મળે. આવી જ રીતે ધારો કે એક્સ છે એ યોગ બી માં આવેલો છે એનો મતલબ શું? કોઈ ઘટક યોગ ગણમાં આવેલો છે એનો મતલબ એક્સ એ માં આવેલો છે અથવા એક્સ બી માં આવેલો છે. પછી ધારો કે એક્સ છે એ યોગ બી માં નથી એનો મતલબ એ થાય કે યોગમાં ના હોય તો એ માં પણ ના હોય અને બી માં પણ ના હોય. એ સિવાય પણ આપણે જોઈ ગયા કે એ છે એ યોગ બી નો ઉપગણ થાય અને બી છે એ પણ એ યોગ બી નો ઉપગણ થાય. આ સિવાય ધારો કે આપણી પાસે આવું છે એ એ બી નો ઉપગણ છે તો પછી એ યોગ બી જો એ બી નો ઉપગણ હોય એટલે એ છે બી કરતા નાનો હશે અથવા સરખા પણ હોય પણ આ અધિગણ હોઈ શકે તો યોગ ગણમાં મોટો ગણ આવે અને બી છે એ નો ઉપગણ હોય તો એ યોગ બી બરાબર એ આવે. ટૂંકમાં યોગ ગણમાં જો કોઈ ઉપગણ હોય તો જે વધુ અધિગણ હોય એ યોગ ગણમાં આવે. આ સિવાય અત્યારે આટલું ઇનફ છે. તો તમને સાબિત કરવાના દાખલામાં ખાલી જગ્યામાં એ બધી જ જગ્યાએ આ ટાઈપના પ્રશ્નો એમસીક્યુમાં પૂછી શકાય. તો આ યોગ ક્રિયાના બધા ગુણધર્મો છે. ઓકે, હવે આપણે બીજું જોઈએ. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું છેદ ક્રિયા અને એના ગુણધર્મો. પણ અહીંયા આપણે યોગ ક્રિયા માટેનું એક ઉદાહરણ લઈ લઈએ. ચાલો તો હવે તમારે એ યોગ બી મેળવવા હોય તો તમે જુઓ એ યોગ બી એટલે એ અને બી ના બધા જ ઘટકો પણ એકનો એક ઘટક રિપીટ નહીં કરવાનો. તો પેલા તો આપણે એ બી સી લખી દઈએ. હવે જો એ આવી ગયો છે પછી ઈ નથી આવ્યો આર ઓ અને યુ તો આ થઈ ગયા એ યોગ બી. હવે આ બધા જ પરિણામો તમે વેરીફાઈ કરી શકો. જુઓ હવે ગણ એ છે એ યોગ બી નો ઉપગણ છે, બી છે એ યોગ બી નો ઉપગણ છે. બીજું કોઈ ઘટક એ યોગ બી માં આવેલો હોય એનો મતલબ કાતો એ માં હોય કાતો બી માં હોય. પણ ધારો કે જુઓ પી છે એ યોગ બી માં નથી, કોઈ પી ઘટક લઈ એ યોગ બી માં નથી એનો મતલબ એ થયો કે પી છે એ માં પણ નથી અને પી છે એ બી માં પણ નથી. તો જ્યારે આપણે એપ્લિકેશન બેઝ એક્ઝામ્પલ્સ જોઈશું ત્યારે તમારે આ ગુણધર્મનો ખાસ ઉપયોગ કરવો પડશે. આ સંકેતને તમે જાણો છો ઇમ્પ્લાઇઝ જે મેં અહીંયા લખાવ્યો છે. ઓકે, તો ફરી પાછા આપણે બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું છેદ ક્રિયા. ઓકે, થેન્ક યુ.